તમે ઘણીવાર વાર એવું કહો છો ફલાણા કાર્યકર છે ને એકસો આઠ છે કેમ એકસો આઠ છે તો કે ક્યાંય પણ તકલીફ હોય એટલે ફટ દઈને પહોંચે એ એનો ઇમોશનલ વર્ક છે કરતા કરતા જે શીખાય એને કેળવણી કહેવાય ડુ ઇટ યોર સેલ્ફ મેં થોડા જ વખત પહેલા એક આર્ટિકલ મૂક્યો હતો કે બીજા દેશની અંદર મોટા મોટા કામો તમારે પોતાની રીતે કરવા પડે તમારે ત્યાં પ્લમ્બર ના આવે તમારે ત્યાં માળી ના આવે માળીને બોલાવો તો મહિનાનો પગાર એને દેવો પડે એટલો કોસ્ટલી હોય તો શું કરવાનું ડુ યોર સેલ્ફ ડી આઈ વાય નામનો મોટો મોટો મોલ મોલમાં જાઓ તે બધી જ વસ્તુ લેતા જાઓ કેમ કરવું તે વિડીયોમાં શીખતા જાઓ ઘરે જઈને ફિટિંગ કરી લેજો પરિણામે પરિણામે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જેવા દેશની અંદર હાયર એજ્યુકેશનમાં કોઈ જતું જ નથી સાહેબ અને આપણે બિનજરૂરી બધાને હાયર એજ્યુકેશનમાં ડબેડ્યા જ કરીએ છીએ કેમ નથી જતું સ્કિલ ઇઝ ડેવલપ્ડ કૌશલ્ય એવા વિકાસ પામે છે કે છોકરો દસમું અગિયારમું ધોરણ બહાર કરે ત્યાં હાયર થઈ જાય નવી શિક્ષણ નીતિ ટુ ઝીરો ટુ ઝીરોમાં આ જોગવાઈ છે કૌશલ્ય આધારિતની પણ એ કૌશલ્ય સ્કૂલ કરાવશે તો નહીં થાય આપણે ઘરમાં કરાવવું પડશે ઘરમાં કરાવવામાં આટલું જ કરવાનું છે જ્યાં તમે જે કામ કરો ત્યાં એને ભેગું થોડુંક કામ આપો નાનું તમે ભજીયા બનાવવાનું માં જેવું શરૂ કરશે એટલે છોકરો આવીને કહેશે મને ખાવા આપ તો એ કામ કર આ બટેટા છે ને તારો હાથ જરાય ઈજા ન થાય એમ કહે નાના નાના સુધારી દે ત્રણ સુધારી દે એટલે એક તને ખાવા આપું તમને એમ થાય કે તો મુશ્કેલ પડે ભલે મુશ્કેલ પડે સર એને છરી વાગી જાય વાગી જવા દો એની મેળે વાગી જાય એવું થવા દો એ પણ એક અનુભવ છે એમાં તમારે રોવા માંડવાની જરૂર નથી હા એ બિચારાને વાગ્યું ઘણા મા બાપ એવા કે સર આજની તારીખ સુધી અમે એને રડવા દીધું નથી એ રડે ને તો કાં હું ને કાં એના પપ્પા દોડે સાહેબ તરત જ રડવા દેવાય હવે એને કેમ સમજાવાય આ નિમિતભાઈ સમજાવી શકે કે રડવું જન્મેલા બાળક માટે એ બહુ જરૂરી છે તો એના ફેફસા ડેવલપ થાય છે નહીં ભવિષ્યમાં કોરોના આવશે ત્યારે પેલો ગાય લેશે આપણી એવી મીઠ છે આપણી એવી કેટલીક માન્યતાઓ છે જે માન્યતા એ આપણને ખોટા માર્ગે વાળ્યા છે મિત્રો છેલ્લા મુદ્દા ઉપર આવો તમારું બાળક હકીકતમાં ચાર વખત મોટું થાય છે ચાર વખત જન્મ લે છે આ થિયરી જરા સમજવા જેવી છે હું પણ ચાર વખત જન્મ્યો છું તમે ચાર વખત જન્મ્યા પ્રદીપ દવ મેર રાજકોટ એ પ્રદીપ નામના એક બાળકનો સોશિયલ બર્થ છે ચોથો જન્મ છે સમજો બરાબર ચોથો જન્મ છે તમે ઘણી વાર એવું કહો છો ફલાણા કાર્યકર છે ને એકસો આઠ છે કેમ એકસો આઠ છે તો કે ક્યાંય પણ તકલીફ હોય એટલે ફટ દઈ નહીં પહોંચે એ એનો ઇમોશનલ બર્થ છે સાંવેગિક જન્મ છે અન્ય લોકોના સંવેગોની જે પૂર્તિ કરી શકે એટલો સક્ષમ છે તે જન્મને સાંવેગિક જન્મ કહેવાય છે ચારે જન્મ બહુ સહેલા છે પહેલો જન્મ છે એ સેલમાં થાય છે કોષમાં થાય છે જેની મને તમને ખબર નથી હોતી એવું આપણે કહીએ છીએ પણ યાદ રાખવા જેવું છે કે જરાક ઝીણા રીતે ઊંડા ઉતરીને સ્વસ્થતાથી પવિત્રતાથી તમારા જાતીય આવેગોને અમલમાં મૂકાતા તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે હવે મારે ત્યાં જન્મનારા બાળકનો સેલ્યુલર બર્થ થઈ રહ્યો છે આ મોટો વિષય છે હું ટૂંકમાં લઈ રહ્યો છું મેં આજથી લગભગ પાંત્રીસ વર્ષ પહેલાં આ વિષય ઉપર ડોક્ટરેટ કર્યું કેમ ખબર પડે મારી પત્ની કે કે હું પ્રેગ્નન્ટ છું ત્યારે જ ખબર પડે ના તમને બરાબર ખ્યાલ છે કે ઈશ્વર અથવા અસ્તિત્વ દરેક વસ્તુનો હંમેશા સંકેત આપે છે દરેક બાબતનો સંકેત આપે છે ઓશો તો એવું કહે છે કે જેમ જન્મતા પહેલાં નવ મહિનાનો ગાળો છે અને નવ મહિના પછી તમે જન્મો છો એમ મરતા પહેલાં પણ નવ મહિનાનો ગાળો હોય છે જો તમે ઝીણવટથી નોટ કરો તો તમને ખબર પડી જાય કે હવે મારે વિડ્રો થવાનો સમય આવી રહ્યો છે અને બરાબર નવ સવા નવ મહિને તમારું ડેથ થાય એમણે પોતાના ઉપર આ પ્રયોગ કર્યો અન્ય કેટલાયની વાતમાં સાચું પડ્યું તમને ખબર પડે કે માય વાઈફ ઇઝ ગોઈંગ ટુ કન્સીવ ના શી ઇઝ કન્સીવિંગ એને ખબર પડે ખબર પડે ત્યારથી તમારું વાતાવરણ બદલાવું જોઈએ યાદે રાખવાનું છે કે સેલ્યુલર બર્થ છે કોષ તરીકે બાળક જન્મ્યું પછી એનો વિકાસ થયો પછી એ ફર્ટિલાઇઝ એક થયું પછી 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 આગળ દેટ ઇઝ ફર્સ્ટ બર્થ સેલ્યુલર બર્થ સેકન્ડ ફિઝિકલ બર્થ જ્યારે પ્રેગ્નન્સીનો પૂરો પૂરા સમય થયો તમે કોઈ ગાયનેકોલોજીસ્ટની હોસ્પિટલમાં છો અને એ ગાયનેકોલોજીસ્ટના હાથમાં બાળક જન્મ્યું એને ફિઝિકલ બર્થ કહેવાય ત્રીજું છે ઇમોશનલ બર્થ શેરીમાં તમારું બાળક આંટા મારતું હોય સ્કૂલે જતું હોય મિત્રોને મળતું હોય સમવયસ્કો સાથે પિયર્સ સાથે જ્યારે ટ્રાન્ઝેક્શન કરતું હોય ત્યારે એના ઇમોશન ઘડાય છે આપણને ગાળો કોણ શીખવાડે છે બધાને આવડે છે અહીંયા બેઠા છે એ બધાને ગાળો થાળી આવડતી જોઈએ બોલો કયા સિલેબસમાં આવી તો શીખવી કોણે ઘરમાં કોઈ એલેશને આપ્યું નથી આપ્યું સ્કૂલમાં તો આપે જ નહીં કેટલીક સ્કૂલમાં કોઈક બોલે છે પણ આપતા નથી હોમવર્ક તરીકે આ હકીકત છે મહાત્મા ગાંધીએ સત્યના પ્રયોગોમાં પહેલાં ચેપ્ટરમાં લખ્યું છે કે હું રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યો એમાં ગાળ સિવાય કંઈ શીખ્યો નથી મહાત્મા ગાંધી સત્યના પ્રયોગો પાના નંબર ત્રણ જોઈ લેજો હવે મહાત્મા ગાંધી જો ગાળ શીખ્યા હોય સ્કૂલમાંથી તો આપણે તો શીખ્યા જોઈએ ને સાહેબ કોણ શીખવે છે ઇમોશનલ બર્થ પણ એ જ ઇમોશનલ બર્થમાં આપણું બાળક શેરીમાં આવતા કુતરીના ગલુડિયાઓને સાચવવા માટે પ્રવૃત્ત થાય છે મમ્મી સાથે ઝગડે છે મમ્મી થોડોક લોટ આવ શીરો બનાવ ગલુડિયાને આપવા છે ઘરમાંથી એક સણિયું લઈ જાય છે એને ટાંટ છે ઓડાડી દે છે આ પણ ઇમોશનલ બર્થ છે સાહેબ એ વખતે આપણે જો કંઈક શું કૂતરા પાછળ પડ્યો જો ઘર ભેગો થાય આપણે આવું કરતા હોઈએ છીએ તો તમે એ ટાણે ટ્રેન ચૂકો છો દેટ ઇઝ ઇમોશનલ બર્થ એ ઇમોશનલ બર્થ આગળ વધે ત્યારે તમે કોઈના એકસો આઠ બની શકો તમે સૌ ઓળખો છો એટલે તમને નામ આપું રાજકોટમાં મુકેશ દોશી નામના માણસ છે કોઈપણની કાંઈ તકલીફ હોય વૃદ્ધાશ્રમ હોય ગરીબ લોકો હોય અનાજ પહોંચાડવું હોય તો અનુપમ દોશી અને મુકેશ દોશીને ફોન કરો એટલે તમારું કામ થઈ જાય એ લોકોનો ઇમોશનલ બર્થ એટલો જ જોરદાર થયેલો છે સાહેબ કે ધી આર નોટ વરીડ એબાઉટ સોશિયલ બર્થ એને કોઈ પદ નથી જોતું પદ ઉપર જવું તે સોશિયલ બર્થ છે તો તમારા બાળકનો સેલ્યુલર બર્થ તમારા હાથમાં છે જો જાણવા માંડો તો ફિઝિકલ બર્થ તો ઓલરેડી તમારા હાથમાં છે જો ઈશ્વરે કેવું કર્યું મહેનત તમારી પતિ અને પત્નીની એ જન્મે બાળક કોઈના સહારે ત્યાં બરાબર વિચારજો જરા કોઈનો હાથ આવે ગાયનેકોલોજીસ્ટનો હાથ આવે નર્સનો સપોર્ટ આવે પહેલાં જ પગલેથી ઈશ્વર કહેવા માગે છે કે દોસ્ત તારે આ દુનિયામાં જીવવું હોય ને તો અન્યના સહયોગથી જીવાશે એકલા એકલા નહીં જીવાય મેં થોડી વાર પહેલાં કહ્યું કે ઈશ્વર સંકેત આપે છે એ સંકેતને ઉકેલવા અથવા સમજવા આપણી જવાબદારી તો આ ચાર બર્થમાંથી તમે જો એનો જાળવી લઈ શકો એવો મોટા મોટો બર્થ હોય તો ઇમોશનલ બર્થ છે સ્કૂલમાં જાય જે શીખવા જેવું ન હોય તે ભલે શીખે એ હું તમે નહીં શીખવી શકીએ કોઈનો કાંઠલો પકડવો પડે જરૂર પડે ત્યારે એ પણ સ્કૂલ જ શીખવશે ચિંતા ન કરવી પણ રોજ કોકના કાંઠલા પકડીને આવે તો આપણે ચિંતા શરૂ કરવી એ ભવિષ્યના ટેરરિસ્ટના લિસ્ટમાં આવે એવો શરૂઆત થઈ છે આની આ સમજી જવું પછી આપણે એનું બહુ અભિમાન ન કરવું ઘણા મા બાપ અભિમાન કરે છે સાહેબ કોઈ સામે મળ્યું નથી બે ઝીંકી દેવો કોઈની રાહ ન જોવે સંતુલનમાં ઘણા બધા કાઉન્સેલિંગમાં આવે સાહેબ બહુ જોરદાર છોકરો છે એક વખત એને ટીચરને કહી દીધું ટીચર તમને શું ભાન પડે બહુ જોરદાર છે આપણે એને શું કહેવાય કે તું થોડાક સમય જવા દે દોસ્ત તને કહી દેશે તને શું ભાન પડે ધીસ ઇઝ ધ ઇમોશનલ બર્થ આ ઇમોશનલ બર્થને તમે જાળવી લઈ શકો તો તમારા બાળકનું પેરેન્ટિંગ એ પરમાત્માનું પેરેન્ટિંગ છે